नमस्कार मित्रों, के धोरण 12 सामान्य प्रवाहना जे विद्यार्थीओ छे के जेओ पूरक परीक्षा आपवाना छे, जेओ एक विषयमां के बे विषयमां नापास थयेला छे तेमना माटे एक अखबार यादी जाहिर करवामां आवी छे के जे लोको बे विषयमां नापास छे ते लोको पण परीक्षा आपी शकशे। तो संपूर्ण माहिती आपणे मेळवीए ते पहेला अमारी चेनलने सब्सक्राइब नथी करी तो सब्सक्राइब करो अने बेल आइकनने प्रेस करो। गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगरनी अखबार यादी जणावे छे के कोरोनानी स्थितिने ध्यानमां लई धोरण 12 सामान्य प्रवाह माटेनी पूरक परीक्षामां एक विषयना बदले बे विषयमां नापास थयेला जे उम्मेदवारो छे तेमना माटे पूरक परीक्षा योजवानो निर्णय करेलो छे। के अगाउ एक विषय माटे जाहેરાત કરવામાં આવી હતી પણ હવે બે વિષયની અંદર નાપાસ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે, તેનું ભવિષ્ય સુધારી શકશે। તો આ બાબતને ધ્યાનમાં લેતા ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા એક વિષયમાં નાપાસ ઉમેદવારોને બદલે બે વિષયમાં જે નાપાસ ઉમેદવારો છે તેના માટે નવેસરથી ઓનલાઈન આવેદનપત્ર મેળવવા માટે અને નવેસરથી બેઠક વ્યવસ્થાની ગોઠવવાની થતી હોય તો બે વિષયમાં નાપાસ ઉમેદવારોને પૂરક પરીક્ષામાં તૈયારીનો સમય મળી રહે આ કારણોસર સામાન્ય પ્રવાહનો અગાઉ જાહેર કરેલો 23-8-2020નો કાર્યક્રમ રદ કરવામાં આવે છે। તો કે મિત્રો, તમને જણાવી દઈએ કે જે લોકોએ એક વિષય માટે ફોર્મ ભરેલું છે તે લોકો સિવાયના કે જેઓ બે વિષયમાં નાપાસ છે તે લોકો ફરી વખત આવેદન કરી શકશે। નવેસરથી ઓનલાઈન આવેદનપત્ર મેળવવાના છે, ત્યારબાદ નવી બેઠક વ્યવસ્થા થશે, ત્યાર પછી પરીક્ષા લેવામાં આવશે પૂરક પરીક્ષા। તો અત્યારે 23-8નો જે કાર્યક્રમ હતો તે રદ કરવામાં આવેલો છે, કોઈપણ જાતની પરીક્ષા 23-8ના રોજ લેવામાં નહીં આવે। હવે બે વિષય માટે પરીક્ષાનું શેડ્યુલ થશે ત્યારબાદ લેવાશે, એટલે જે લોકોને બે વિષયમાં ફેલ હોય તે લોકો પણ પરીક્ષા હવે આપી શકશે। બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટેની નવી તારીખ અને તેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે। તો લાગતા વળગતા વિદ્યાર્થી, વાલી અને શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવી। હવે તમને એ પણ જણાવી દઈએ કે ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ આ બંને માટે બે વિષયમાં નાપાસ થયેલા જે ઉમેદવારો છે તેની પૂરક પરીક્ષા 25-8 થી 28-8-2020 દરમિયાન યોજાવાની છે, જેની પણ નોંધ લેવી। એટલે કે જે લોકો સાયન્સમાં છે અને જે લોકો ધોરણ 10ની પરીક્ષા આપવાના છે, પૂરક પરીક્ષા બે વિષયમાં હોય કે એક વિષયમાં ફેલ હોય, તો તે લોકોએ 25-8 થી 28-8 સુધીમાં પરીક્ષા લેવામાં આવશે, તે શેડ્યુલ મુજબ જ લેવાશે। આ પરિપત્ર 14-8-2020નો છે, જે તમારા તમામ મિત્રો સુધી અને જે તમારા ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપ હોય, કોઈપણ સોશિયલ મીડિયા ઉપર તમે આ વિડીયોને શેર કરો, જેથી કરીને તાત્કાલિક લોકોને જાણ થાય અને જે લોકો બે વિષયમાં ફેલ હોય સામાન્ય પ્રવાહ 12માં ધોરણની અંદર તે લોકો તૈયારી કરવા માંડે, નવેસરથી આવેદન કરે અને હવે પછી જ્યારે કાર્યક્રમ એનો જે શેડ્યુલ જાહેર થાય ત્યારે પરીક્ષા લેવામાં આવશે।